ધોરણ 8 પાઠ 9 દીકરાનો મારનાર. સૌપ્રથમ આપણે શબ્દ સમજૂતી જોઈશું. અહીં શબ્દોમાં જે ગામઠી ભાષામાં શબ્દ વપરાયા છે તેને સમજાવ્યા છે, શિષ્ટ રૂપ આપ્યું છે તેમનું. કોરે મોરે એટલે આજુબાજુ, ફરતે આપણી આજુબાજુ હોય તેને ગામડાની ભાષામાં કોરે મોરે કહેવાય છે. હેડી હેડીના, સરખે સરખા. પરબ એટલે પર્વ, તહેવાર. ગુલતાન એટલે મસગુલ. રોડવું એટલે રગદોડવું, રંગ છાંટીને ખૂબ રગડવું એને રોડવું કહેવાય. ગોઠે એટલે ગોઠ, ભેટ. ખાસ કરીને હોળીના દિવસોમાં ગુલાલ રંગ વગેરે છાંટનારને અપાય છે તે. બાસ્તા જેવું એટલે ખૂબ ધોળું અને સ્વચ્છ. બાસ્તું એટલે એક જાતનું સુતરાઉ કાપડ. પાસાબંધી એટલે કસવાળું. અંગરખું, બંડી વગેરે પીડવાની દોરી બટનને બદલે કસ તરીકે ઓળખાય છે. ડોરણું એટલે બોરિયું, બટન. બગસરા એટલે અમરેલી જિલ્લાનું એક ગામ. આપણે આ બગસરા ગામનું નામ સાંભળ્યું છે કારણ કે ત્યાં ગેરંટીવાળી વસ્તુઓ સારી મળે છે. એટલે આપણે આ આપણા વ્યવહારિક ભાષામાં, વ્યવહારમાં પણ આપણે સાંભળીએ છીએ કે ગેરંટીવાળી વસ્તુઓ બગસરાથી લેવાય. પછેડી એટલે ઓઢવાની જાડી ચાદર. ગામડામાં સ્ત્રીઓ ચણિયો અને આગળ ઓલું ચણિયો અને પછેડી અને કમખું પહેરે છે. તો પછેડી એટલે કે ઓઢણી જેવું. વહરું એટલે કે કદરૂપું. સોતું એટલે સહિતનું, સાથેનું. જાવા એટલે મથામણ. જોખમાવું એટલે જખમાવું, ઘાયલ થવું. હળી એટલે દોટ. કુંભાથળ એટલે કુંભ સ્થળ. હાથીના માથા પર બે બાજુ ઉપસી આવેલો ભાગ. ડાબું એટલે ઘોડાનો ડાબલો, નાળ. રાંગમાં લેવી એટલે સવાર થવું. તામાને તામા એટલે ઉશ્કેરાટમાં. લોઠકો એટલે શક્તિવાળો. મર્મમાં કહેવું એટલે કટાક્ષમાં કહેવું. ચાનક એટલે ઉત્સાહ. ચડે ભરાવું એટલે જીદ ઉપર આવવું. કેર એટલે જુલ્મ. ત્રાંગાળું વરણ એટલે પોતાની માંગણી માટે, ટેક માટે કે મુશ્કેલીના સમયે પોતાનો જીવ કાઢી આપનાર જાતિ, એ ચારણ જાતિ, એને ત્રાંગાળું વરણ કહેવામાં આવે છે. ફાળ ખાવવી એટલે ડર લાગવો. જાતિ કરવી એટલે કે માફ કરવું. હવે આપણે પાઠની સમજૂતી આગળ મેળવીશું. તો દીકરાનો મારનાર પાઠના લેખક છે ઝવેરચંદ મેઘાણી. તેમનો જન્મ 28 ઓગસ્ટ 1896 થયો છે. તેમનું મૃત્યુ 9 માર્ચ 1947 થયું છે. ઝવેરચંદ મેઘાણીનું પૂરું નામ ઝવેરચંદ કાળીદાસ મેઘાણીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામે થયો હતો. તેઓ લોક સાહિત્યના સંશોધન અને સંપાદનના ક્ષેત્રમાં ખૂબ જાણીતા છે. તેમણે કવિતા, વાર્તા, નવલકથા, નાટક, વિવેચન, ચરિત્ર આદિ અનેક સાહિત્ય સ્વરૂપોમાં યાદગાર પ્રદાન કર્યું છે. તેઓ સફળ પત્રકાર પણ હતા. ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે. ઝવેરચંદ મેઘાણી એક મોટા લોક સાહિત્યકાર, લોકવાર્તાકાર પણ કહેવામાં આવે છે. અહીં આ પાઠમાં મંદોદર ખાન દરબારને ત્યાં હોળી ટાણે એક ચારણ આવે છે, પણ ઘેરૈયાઓને ધાંધલ ધમાલથી ઘેરાયેલા ચારણથી અજાણતા જ યજમાન મંદોદર ખાનના પુત્રમાં ગળા પર ઘસરકો થઈ જાય છે, તેથી તે મૃત્યુ પામે છે. આથી ગામ લોકો ક્રોધે ભરાય છે, ચારણ ભાગે છે. મંદોદર ખાનને આ વાતની ખબર પડે છે ત્યારે પેલા ચારણની પાછળ મારતી ઘોડીએ જાય છે અને એ અતિથિ ચારણને પોતાની ઘોડી સોંપીને ઝડપથી ભાગી જવા સૂચવે છે. યજમાનના આતિથ્ય ધર્મની અને મનુષ્યના દિલાવર દિલની આ સચોટ લોકવાર્તા અહીં નિરૂપી છે. તો આપણે હવે પાઠને આગળ સમજીએ. દેવળિયા ગામના ઝાંપામાં ફાગણવદ એકમને પ્રભાતે ધૂણેટી રમાઈ રહી છે. દેવળિયા ગામનું નામ છે અને એના ઝાંપામાં એટલે પાદરમાં ફાગણવદ એકમ. આપણે જાણીએ છીએ કે ફાગણ પૂનમના, સુદ પૂનમના દિવસે હોળી હોય છે અને વદ એકમના દિવસે ધૂણેટી હોય છે. વચ્ચે દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો અને કોરે મોરે એટલે કે આજુબાજુ ગામ આખાના હેડી હેડીના જુવાનો છે, એટલે કે સરખે સરખા બધા યુવાનો છે. આગલે દિવે ઉતાસણીનો પરબ હતો એટલે લીલા, પીળા અને કેસરી રંગમાં સૌ ગરકાવ હતા.
એટલે આગલે દિવસે ઉતાસણી હોળી હતું, પરબ એટલે કે પર્વ હતું, ત્યારે બધા લીલા પીળા કેસરી રંગમાં ઘેરાયેલા રંગાયેલા હતા. તમામને અંગે પચરંગી છાટણા દીધેલા હતા. પણ આજ તો પડવો એટલે કે ઘેરૈયાઓ માંજા છાંડી ગયા છે. ઘાંડા તૂર બનીને ઘારો માટી છાણ જેવી ગંદી વસ્તુ એકબીજાને રોડવામાં ગુલતાન છે. ધૂળેટીનું તો પર્વ જ મૂળ ગાંડું અને એમાંય ગામડાની ધૂળેટી કાળો કોપ. એલા ભાઈઓ, કોક ઉછળી લુગડી મહેમાન વયો આવે. એક ઘેરૈયાએ પાદરમાં નજર નાખીને ચસકો કર્યો. ત્યાં તો ઘેરૈયાની મીટ મહેમાન પર મંડાઈ. બધાએ સાથે જોયું તો મહેમાન હાલ્યો આવતો હતો. એલા, મહેમાનને કોઈ છાટશોમાં? બીજાએ મનમાં કહ્યું કે મહેમાનને કોઈ રંગશો નહીં, એવું એક જણાએ મનમાં કહ્યું. અરે, મહેમાનને કાંઈ રોડ્યા વગર રહેવાય? મહેમાન ક્યાંથી હાથે આવે? એ કે મહેમાનને આપણે કાંઈ રોડ્યા વગર રહેવાય એ ક્યારે હાથમાં આવવાના છે? ચાલો આપણે એને રંગીએ. સાચું સાચું, મહેમાનને રોડ્યો રોડો, ગાંઠો માંગો રોડો, એવા રીડિયા ઉઠ્યા અને ઘેરૈયાએ મુસાફર સામે દોટ દીધી. બધા ઘેરૈયાઓ જે રમતા હતા તે મહેમાન સામે દોડી અને ગયા. હવે મહેમાનનું વર્ણન અહીં આપેલું છે. ધોળું બાસતા જેવું પાસાબંધી કેળિયું, તેનું પાસાબંધી કેળિયું હતું. કેળિયું એટલે આપણે જોયેલું છે કે આહીર અને જે રબારી જાતિઓ છે, માલધારી વરણ હોય છે, તે આ પ્રકારનું કેળિયું પહેરે છે. પગને કાંઠે ત્રણ ત્રણ દોરડાવાળી પગથી ચોયણી અને એ કેળિયા નીચે ચોયણી હોય છે. ઉપર બગસરાની ઘેર ગરેડી કોરની પછેડીની ભેટ અને બગલમાં દબાવેલી એક ફાતી તૂટેલ મ્યાનવાળી તલવાર અને એક એવી ફાટેલા તૂટેલા મ્યાનવાળી તલવાર હતી. કેળે કોઈ કાણા તની જૂની કટારી એટલે મોટી છરી જેવી હોય તેને કટારી કહેવામાં આવે છે. એવો દાઢી મોઠને ઘાટા કાતરાવાળો એટલે કે મોટી મોટી મૂછવાળો મહેમાન ચાલ્યો આવે છે. હવે અહીં વસંત ઋતુનું વર્ણન કે ગામનું વર્ણન, આજ પ્રાકૃતિક વર્ણન. વસંત ઋતુમાં વન વગડે આંબાના મોરમાંથી વછૂટથી ફોરમ લેતો એટલે કે વસંત ઋતુમાં આંબાના મોર એટલે આંબામાં ફૂલ આવી જાય, કેરી થાય એના પહેલાં ફૂલ આવી જાય અને એની સુગંધ આવે છે, સુગંધ લેતો કેસુડાના ફૂલની ચૂંદડી જાણે વનરાઈએ ઓઢી દીધી હોય એવા શણગાર જોતો છતાં પોતાને તો ઉતાસણીનો જરાય હુલાસ નથી. એવો એ આદમી જે ઘડીએ ઘેરૈયાની લગોલગ એટલે કે સાવ બાજુમાં આવ્યો તેવી ચીસ પાડી ઉઠ્યો અને જોશથી ચીસ પાડી, મને રોડસોમાં ભલા થઈને મને છાંટસોમાં તમારે પગે લાગું, કે પગે લાગું તમારે મહેરબાની કરી મને રંગશો નહીં કોઈ. પરાણી ના પાડી તેમ તો ઘેરૈયાઓને ઉલટાની વધુ ચાનક ચડી એટલે જીદી ભરાણ. આપણે ખબર છે કે પડવાના દિવસે, ધૂળેટીના દિવસે જ્યારે કોઈ ના પાડે એટલે આપણને વધારે મન થાય કે ચલો આને રંગી જ નાખીએ. એવી રીતે બધા એને વધારે રંગવા માટે જાય છે. બમણા ત્રમણા ચડે ભરાઈને સૌ બોકાસા પાડવા લાગ્યા, બધા રાડો રાડી કરવા લાગ્યા અને રંગવા જાય છે. હા, ખબરદાર, મહેમાનને ઓળખાય નહીં એવો ચિત્રી મેલો લાવો મસ ને ઘારો. જોતામાં તો ધૂળ ઉડવા માંડી. ઘેરૈયાએ એક સામટી ઝપટ કરી મહેમાન તો જાળવી જાઓ જાળવી જાય એવી બૂમો પાડતો તો બધાએ મસ કહે છે લાવો મસ ને આખો ચિત્રી જ મેલો મહેમાનને ઓળખાય નહીં એવો કરી મૂકો. આમ બધા બૂમા બૂમિંગ કરતા હતા અને મહેમાનને એ બધાને રોકે છે, અટકાવે છે કે જાળવી જાઓ મને ન રંગો. એમ કરતો તે પાછળ હટવા માંડે છે. પણ જુવાની આવો આંબુ આંબુ થઈ રહ્યા એટલે કે એની નજીક જતા હતા એટલે એક ગાંડા ટોળાએ પોતાનું છેટું રાખવા કે આખું ટોળું ગાંડા જેવું હતું તો મહેમાનને તેને છેટે રાખવા માટે મહેમાને શું કર્યું, પોતાની તલવાર જે કાંખમાં દબાવેલી હતી અને એમને એમ એણે મહેમાન મ્યાનસોથી વીંઝવા માંડી એટલે કે મ્યાન હતું જ, મ્યાન સાથે જ આમાં વીંઝવા માંડ્યા. ઘેરૈયા ચસકા કરતા ઉપર પડવા જાય છે એટલે ઘેરૈયાઓ રાળારાળી કરતા તેની ઉપર જાય છે, એની બાજુ જાય છે, પોતે બબ્બે કદમ પાછળ હટતો જાય છે. રેવા દો હું બોલતો જાય છે કે મને ન રંગો, એમ કરતો પાછળ હટે છે. ધૂળની ડમરી ઉડે છે એટલે પોતે કંઈ જોઈ શકતો નથી, એકદમ ધૂળો ઉડે છે. પાદરમાં હોય એટલે બધી ધૂળ હોય એટલે ઉડતી હોય તો કાંઈ દેખાતું નથી વધારે. અને એ રેડિયા રમણ અને એ ચસકા અને કાલાવાલા અને તલવારના જાવા, એમાં તલવાર વીંઝતો હતો અને એ ધૂળની આંધીનો કંઈ અનોખો જ મામલો જામી પડ્યો. એમાં અચાનક ધબ દઈને કોઈને પડ્યું
અરે ગજબ થયો, કુંવર પડ્યા, ગુની વાગ્યું, કુંવર ચોખમાણા, એવી બૂમ ઉઠી. બધા એવું બોલવા માંડ્યા કે અરે આ તો કુંવર પડી ગયા, કુંવર પડી ગયા. બધાને આમ અચાનક આમ ધૂળું ઉડતી હતી ને એમાં ધબ દઈને પડી ગયા. મહેમાને કુંવરને તલવાર મારી, પકડજો, ચાલજો ચાલજો, એવી બીજી ચીજ પડી. બધા પછી મહેમાને પકડવા માટે દોડાદોડી કરે છે. મુસાફર ચોંક્યો, એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો. ઊભી વાટે સીમાડે હળી કાઢી, હળી કાઢી એટલે ખૂબ જ જોશથી દોડ્યો. શું થયું એ જોવા એ પૂછવાની વિડાડ ન રહી, પાછું વળીને નજર રાખવાની હામ પણ નથી, એટલે કે એની હિંમતે નથી હવે પાછું વળીને જોવે. પોતાના હાથમાં તલવાર પકડી છે, એની સી દશા થઈ એ પણ નિરખવા પણ ભાન નથી. એ પણ જોતો નથી કે તલવાર હતી એ કેવી દશા છે, અને તલવારને પણ એને જોયું નહીં, નિરખવાનું એટલે કે જોયું નહીં. કોઈ ગાંડો માણસ કોઈ ખૂનીને જાણે દોડ્યો જાય છે એમ, ગાંડા માણસની તેમ જેમ દોડ્યો જાય છે. અહીં ઝાંપામાં તો કેર થઈ ગયો છે. મંદોદર ખાન દરબારના 8 વર્ષના કુંવરને બરાબર ગળાની ભોંગરી ઉપર તલવારનો વાઢ પડ્યો છે. એટલે આપણે જે ગળાની ભોંગરી હોય આમ આપણે હાડકું દેખાતું હોય ત્યાં એને વાઢ પડ્યો, એટલે કે લીસોટો થઈ ગયો તલવારનો. એને ખ્યાલ જ ન રહ્યું કે ક્યારે મ્યાન નીકળી ગયું. આમાં લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું અને ઘડી બે ઘડીમાં તો એની નાળ રજા લેશે એવું થઈ ગયું. રજા લેશે એટલે કે આ ધરતી ઉપરથી એનું જીવ નીકળી જશે, એટલે કે મરી જશે એવું થઈ ગયું. પણ આ થયું શું? થયું એમ કે ઘેરૈયાને બચાવવા માટે બધાને પોતાનાથી છેટા રાખવા, મહેમાન જે મ્યાન સુધી તલવાર આડી આડી વીંચતો હતો તેનું મ્યાલ દેવગતિએ એટલે કે નસીબ જોગે એમ અચાનક જ ધૂળની આંધીમાં કોણ જાણે ક્યારે નીકળી પડ્યું, કોઈને ખબર નહીં. ઉપરથી મ્યાન નીકળી ગયું એટલે તલવાર આખી એમને એમ થઈ ગઈ, અને તલવારની પીછી અકસ્માતે એટલે કે અચાનક એનું એને જાણી જોઈને નથી કર્યું, પણ અચાનક કુંવરના જ ગળાની ભૂંગળી પર લસરકો લેતી ગઈ. કુંવર એક તો કુંબળી વયનો અને નસીબદારનું બચ્યું, એટલે કે જે આ નાનો હતો, કુંબળી વય એટલે કે નાનું બાળક, અને નસીબદારનું બચ્યું એટલે કે જે રાજાના ઘરમાં જન્મ્યું એટલે નસીબદારનું બચ્યું જ કહેવાય. એટલે તો બગીચાનું ફૂલ તરત એના પ્રાણ નીકળી ગયા. પલકમાં તો માણસો ડીલીએ દોડ્યા. કાવા કસુંબામાં આખો ડાયરો ઘેઘૂર છે, એટલે કે રાજા છે તો રાજાને ત્યાં મંદોદરને ખ્યાને ત્યાં આ સમયે બધા કાવા કસુંબા કરવા માટે આવતા, અને ડાયરો ઘેઘૂર હતો આવવામાં. દરબાર મંદોદર ખાન જાત જાત જાતના હતા માલે સલામ, પણ અસલ તો રાઠોડ રાજપૂતની જોદાલ ઓલાદ, એટલે કે એ અસલ રાઠોડ રાજપૂત હતા. એક જ ગામડાનો ધણી વાટકીનો શિરામણ કહેવાય, પણ પેટ બહુ મોટું એટલે કે એનું બહુ જ નામ જાણીતું હતું. એટલે ફૂલની સુવાસ પામીને જેમ ભમરા વીટાય તેમ કારીગરો, નટવાઓ, કવિઓ, ગાવણા બજાવણા કરનારાઓ તમામ મોટી આશાએ આજ વરસના દિવસના ઉજળા પર્વ ઉપર દેવળિયાની ડેલીએ સમાતા નથી. એટલે કે જ્યારે આ પર્વ આવે છે ત્યારે બધા કારીગરો, નટવાઓ, કવિઓ ત્યાં રાજા પાસે આવે છે કે કંઈક આશા સાથે કે આપણને અહીંથી કંઈક મળશે. અને આવા ઉજળા પર્વ એટલે આવા સારા પર્વ ઉપર ત્યાં દેવળિયા ગામની ડેલીએ સમાતા નથી. બધા બહુ જ ત્યાં આવે. ત્યાં રંગમાં ભંગ પડ્યો એટલે કે આ બધું ડાયરો ચાલતો હતો ત્યાં ભંગ પડ્યો. શું થયું? રાડ ગઈ કે કુંવરને માર્યો. આમ કોઈક દોડતું દોડતું આવે અને કહે છે કે કુંવરને કોકે માર્યો. અરે કોણે? કોક મુસાફરે. ખોટી વાત, આજ કોનો દી ફર્યો છે? અરે બાપુ, આ મારીને જાય ઊભે માર્ગે ને ઉઘાડી તલવારે એટલે કે ખુલ્લી તરવાલે ઊભે માર્ગે ભાગી ગયો. હા લાવ મારી ઘોડી એમ કરી, અને રાજા તો ઘોડી ઉપર બેસે છે. રૂપિયા 2000ની રોજડી ઘોડી. રાજાની ઘોડી કેટલાની હતી? રૂપિયા 2000ની હતી. હાથીના કુંભાથળ માથે જાતી ડાબા માંડે તેવી ભાગતા હરણની સાથે ભેટા કરનારી એટલે કે હરણ જેટલો ફાસ્ટ જોશથી ભાગે એવી આ ઘોડી એટલું જોશથી હાલે, અને એ ઘોડી ઉપર બેસી અને રાજા જાય છે. એને ફક્ત ચોપડાભર મંદોદર ખાને રાગમાં લીધી અને સાથળ હેઠે તલવાર દબાવી અને રોજડીને ડચકારી એટલે કે આમ રોજડી ઘોડી, ઘોડીનું નામ રોજડી હતું, અને એને આમ સેજપટુ એનું ઊંચો કરો ડચકારી જાણે તીર છૂટ્યો એમ જમ 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 આંખના તલ
પલકારા ભેગી તો ઘોડી સીમાણે પહોંચી ગઈ. સમથળ ધરતીમાં, એટલે કે સમથળ સરખી ધરતીમાં સામે જુએ ત્યાં તો આદમી ભાગતો ભાડ્યો, હાથમાં ઉઘાડી તલવાર, પ્યાલા જેવી ચમકતી હતી. હજી એના હાથમાં તલવાર હતી, ખુલી જ હતી, પ્યાલા જેવી એકદમ ચમકતી હતી. સમજી લીધું કે એ જ ખૂની. મંદોદર ખાને ઘોડીને ચાંપી, ચાંપી એટલે ખૂબીની પાછળ દોડાવી. મહેમાન દોડ્યો જાય છે ત્યાં ડાબલા સંભાળાણા થંભી ગયો. પાછો ફરીને જોતાની વાર જ જાણી લીધું કે પોતાનો કાળ આવી પહોંચ્યો. હવે પોતે પગ પાડો તે ભાગીને કેટલીક જશે. આમે મરવું જ છે માટે હવે ચિથરાસિદ્ધ ફાળવા, એટલે કે મરવાનું જ છે તો હવે શું કામ એમ એવું કરું, કાલાવાલા કરવા. ઊભો રહી ગયો, ઊભો રહ્યો. બોલીને તો કાળને અટકાવાય એવું રહ્યું નથી. હવે કાંઈ બોલે તો કાંઈ મતલબ નથી કે હવે રાજા તો એને મારી જ નાખશે એવું જેણે વિચાર્યું. ખુલાસો કરવાનો વખત નથી કે હવે ચોખ શું કરવી કે રાજા મારો વાંક નથી આ તે, એવું કાંઈ ખુલાસો કરવાનો પણ એને ટાઈમ ન રહ્યો. કારણ કે આ તો રાજા પૂછવા જ આવ્યા હતા, એટલે સામા ઊભા રહીને એણે મુસાફરે પોતાની તલવાર પોતાને જ ગળે માંડી દીધી. મુસાફરે શું કર્યું, જે તલવારથી કુંવરને લાગી ગયું હતું એ જ તલવાર એણે નળી ઉપર રાખી દીધી. અસવારે સમસ્યાને સમજી ગયો, જાણ્યું કે કોઈ તાગરું વરણ લાગે છે, એટલે કે રાજાને ખબર પડી ગઈ કે આ કોઈક વરણ ઊંચું લાગે છે કે સારી ઊંચી જાતિનો માણસ લાગે છે, અને હું આગળ વધીશ તો એ તલવાર એના ગળામાં પરોવી દેશે, મારે સીમાએ લોહી છંટાશે એમ સમજી એણે રોજડીને થંભાવી આઘેથી પૂછ્યું, એટલે એની પોતાની ઘોડી થંભાવી દીધી, અટકાવી. એને થયું કે કોઈક તલવાર જો એના ગળામાં પરોવી દેશે તો ગામના સીમાડે કે હું રાજા છું અને મારા સીમાડે લોહી છંટાશે તો એ રાજાને એના રાજાના આવું મને પોસાશે નહીં. આવું વિચારીને એને આઘેથી એટલે દૂરથી પૂછ્યું, કોણ છો? એણે કીધું, ચારણ. શા માટે આવ્યો હતો, ત્યાં કેમ આવ્યો હતો? ઠીક છે. તો એણે કીધું કે કાળનો બોલાયો, ભેંસીઓ બધી મરી ખૂટી, છોકરા છાસ રાબ વગર રોવે છે, નહોતો આવતો પણ ચારણે ધકેલ્યો. મંદોદર ખાનની વાસના માથે અવાજ તૂટક તૂટક નીકળે છે. આમ તૂટક તૂટક અવાજે બોલે છે એ કે મને કાળે બોલાયો હશે, કે મારા મોટે બોલાયો હશે કે હું અહીંયા આવ્યો, મારી બધી ભેંસો મરી છૂટી, છોકરા પાસે કાંઈ ખાવાનું નથી, બધા રોવે છે, હું નહોતો આવતો પણ એમ મારા ઘરેથી બધા ચારણે મને મૂક્યો કે મંદોદર ખાનની વાસના માટે જા. કોઈ મંદોદર એને ખબર નથી કે આ રાજા જ છે પોતે, તો એ કે એવી તૂટક અવાજે કહે છે કે હું એના પાસે આવ્યો હતો, કુંવરને તે માર્યો, ઈશ્વર જાણે. ચારણે આપ સામે હાથ ઊંચો કર્યો. એણે કીધું, ભગવાનને ખબર, મને નથી ખબર આપ ઉપર હાથ ઊંચા કરે, કારણ કે એને ખ્યાલ નથી ખરેખર લાગી ગયું કે કેમ, મને ખબર નથી. હું તો એટલું જ જાણું કે મારે ડેલીએ આવવું હતું, ચિથરા પહેર્યા હશે તો હું ભૂંડો દેખાઈશ એમ માનીને ભેળી લુગડાની એક કોરી જોડ લીધી હતી. તે ગામ બહાર બદલાવી કે મને એમ થયું કે હું આવા ગંદા કપડાં પહેરીને જઈશ તો રાજા પાસે કેવો લાગીશ એમ વિચારીને મેં હજી તો ત્યાં પાદરમાં જેણે કપડાંની એક કોરી જોડી પહેરી લીધી હતી અને ગામની બહાર બદલાવી લીધી હતી, અને ઘેરૈયા મને રોડવા આવ્યા મેં એમાંથી ઉગરવા માટે, એટલે મને કોઈ આવી રીતે રંગે નહીં, એના માટે મ્યાનમાં બીરેલી તલવાર વીંજી. મ્યાન ક્યારે નીકળી પડ્યું તેની મને એ ધૂળની આંધીમાં ખબર જ ન રહી, મને ખબર નથી રહી. આટલી વાત થાય છે ત્યાં તો પછવાડે ગુકીરા સંભળાય છે, બહાર પાછળથી બહુ જ અવાજ આવે છે, ગુકીરા એટલે ખૂબ અવાજ આવે છે. કાળી ચીસો પાડતું પાડતું ગામ આખું હલકીને ચાલ્યું હોય છે, એટલે આખું ગામ પાછળ આવે છે, કોઈના હાથમાં તલવાર તો કોઈના હાથમાં સાંભેલા, ઘો 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 એવા ડેકારો બોલાવતા આવે છે, એટલે અવાજ કરતા આવે છે બધાએ. ભાળતા ચારણે ફાળ ખાધી, મંદોદર ખાનને રોજડીની માથેથી રાંગ છાડી પોતાની તલવાર આઘેરી ફગાવી દીધી અને પછી સાદ કર્યો, ગઢવા અહીં આવ, આ લે. આવી રીતે ચારણે આ બધું જોયું, અરે આ બધું જોયું અને એને ખૂબ જ બીક લાગી ગઈ. મંદોદર ખાને રોજડીમાંથી ઉતરી ગયા અને પોતે એને તલવાર ફગાવી દીધી મંદોદર ખાને અને કહ્યું કે આ લે અહીં આવ. તો ચારણ કહે છે, શું? આ મારી ઘોડી આપું છું, ચડીને ભાગવા માંડ, કે લે આ મારી ઘોડી લે અને તું આની ઉપર ચડ અને ભાગ. શું બોલો છો ગઢવા, વાત કરવાની વેળા નથી. જોયું આમ ગામ હલકું છે અને તે એના કુંવરને મારી નાખ્યો છે, આંબ્યા ભેડા તારી કાયાના રાઈ રાઈ જેવા કટકા કટકા જાણજે, કે જો આંબ્યા એટલે કે અહીંયા નજીક પહોંચ્યા તો તારા રાઈ રાઈ જેટલા કટકા થઈ જશે, તું અહીંયાથી ભાગ. અરે પણ ભાઈ તમે,
એ કહે છે, તમે કોણ છો એમ? હું મારી ઓળખાણ અટાણી નહીં. પછી અટાણી તો ભાગી નીકળ, નીકળ, તારા છોકરા રજડી પડશે, કે તારા છોકરા બિચારા રજડી જશે અને ગામ લોકો તામા તામા મારા રોક્યા રહેશે નહીં, કે ગામ લોકો રોક્યા રોકાશે નહીં અને તને મારી નાખશે. પણ બાપ, તમારું નામ? એ કહે છે, તમારું નામ કયું? અરે, નામ ખુદાનું, કહીને મંદોદર ખાન દોડ્યા, ચારણને બાવળે ઝાલીને રોજડી ઉપર બેસાડ્યો, ચોખ્ઠો હાથમાં આપીને વાંહેથી વાંસેથી રોજડીને ડંચકારી, એટલે પાછળથી આમ ડંચકારી, એમ એટલે ઘોડી ભાગે, પૂછનો જૂડો માથે કરતી ઘોડી ગઈ, જોત જોતામાં તો અલોપ થઈ. મંદોદર ખાન અડવાણે પગે પાછા ચાલ્યા છે. અડવાણે પગે એટલે જે તલવાર લઈને ગયા હતા, ઘોડી લઈને ગયા હતા અને કાંઈ જ નહીં, અડવાણે એટલે ખુલ્લા પગે એમ પાછા હાલ ચાલ્યા આવે છે. રાગમાં રોજડી નથી, કાંખમાં તલવાર નથી. ગામ લોકોએ દોડીને પૂછ્યું, કાં બાપુ? એ કે શું થયું, કેમ તમે કાંઈ છે નહીં તમારી પાસે રોજડી ને ઘોડી ને, કેમ અડવાણા પગે આવો છો એમ? ત્યારે રાજા કહે છે, મારો લોઠકો આદમી મને જીતવા ન દીધો ને તલવાર ને ઘોડી બેઉ લઈ ગયો. કે એ જબરો આદમી પોતે બે લઈને હાલ્યો ગયો, તલવાર અને ઘોડી. અરે રાખો રે, રાખો બાપુ, વસ્તીએ ખીચાઈને કહ્યું, બધા ખીચાઈ ગયા. અરે બાપુ, રેવા દો રેવા દો, તમારા કને તે કોઈ લઈ જાય શું? ફણીધરને માથેથી મણી લઈ જાય તો જ મંદોદરની ખાનની રાગમાંથી રોજડી લેવાય. થાલા મૂરખ શું બનાવો છો અમને? થાલા એટલે કે ખાલી ખાલી શું મૂરખ બનાવો છો? ફણીધર એટલે, ફણીધર એટલે શું? નાગ, સાપ, કે જે ફણીધર, જે સાપની માથે મણી હોય ને એ મણીને આપણે કોઈ લઈ શકીએ નહીં. એવી રીતે મંદોદર ખાન જે રાજા છે એના હાથમાંથી આવી રીતે રોજડી આપણે લેવી એ હિંમતની વાત નથી. એટલે બધા કહે છે, તમે કેમ અમને મૂરખ બનાવો છો? સાત ખોટનો એક દીકરો, એના મારનારને ઉલટો ભગાડ્યો, એ કે ભગવાને, સાત ખોટનો તમને એક દીકરો હતો તમારો, એકનો એક, અને એને મારી નાખવાવાળાને તમે ભગાડી દીધો. લ્યો, હવે જતી કરો દરબારે, શાંતિથી જવાબ વાળો. એમ કીધું, જવા દો, વાંધો નહીં, એમ એવો જવાબ આપ્યો. જાતી શું કરે, એને પાતાળમાંથી પણ ગોતી કાઢશું. પ્રજાને કેટલો રાજા પ્રત્યે પ્રેમ હશે, એવું કહે છે કે એને પાતાળમાંથી ગોતી કાઢશું. વિચાર કરો, એને દરબાર, આ રાજાને કેટલી એમ પ્રજા પ્રત્યે અને પ્રજાને રાજા પ્રત્યે લાગણી હશે કે તમારા દીકરાને મારી નાખ્યો છે તો અમે એને ગોતીને મારશું એમ. ખરેખર રાજાએ એને જતો કર્યો, એટલે કેટલી ઉદાર ભાવના અહીં બતાવેલી છે. ભાઈ, મંદોદર ખાન બોલ્યા, તમે તે કંઈ દીવાના થયા, એણે શું મારા દીકરાને જાણીબૂજીને માર્યો હતો? મંદોદર ખાન કહે છે, તમે જ બધા ગાંડા થયા હતા કલરમાં અને ગીરકાવમાં, એણે ચાઈ કરીને મારા દીકરાને માર્યો હતો? એને ઘરે કેટલા દીકરા ભૂખે મરે છે જાણો છો? કોડ ભર્યો એ મારા ઉંમરે આવ્યો અને દેવગતિએ દીકરો મર્યો એ તો ખુદા તાલાની મરજી, કે ભગવાનની મરજી હશે કે આવી રીતે અચાનક મારો દીકરો મર્યો. પણ એ આપણા ગામમાં મારા ઉંમરે કેટલો કોડ ભર્યો, કેટલી આશા ભર્યો આવ્યો હતો કે મને અહીં રાજા પાસેથી કંઈક મળશે અને એને મારવો એ યોગ્ય ગણાય નહીં. આવું રાજાએ વિચારી અને એને જતું કર્યું. એટલે આ પાઠનો જે છે કે દીકરાનો મારનાર, શીર્ષક છે દીકરાનો મારનાર, એટલે કે દીકરાને મારી નાખ્યું છતાં એ જતું કર્યું, આ આખી વાર્તા ઉપરથી પાઠનું નામ પડ્યું છે કે દીકરાનો મારનાર. આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખડી ગયો, પણ એટલા સારું હું જ આજ ઉજળે દિવસે મારા સીમડા માથે સામે હત્યા વરું, એ કે આવું કરે અને તો હું સામેથી હત્યા કરું એમ મારા આવા દિવસે એમ. હાલો બેટાની મૈયત કાઢીએ, કે ચાલો આપણે દીકરાની મૈયત કાઢીએ, એટલે કે એને લઈ જઈએ એમ. હવે અસ્તુ.